गुड मॉर्निंग गर्ल्स एंड बॉयज। आज आप धोरण पांच में जो पेज नंबर 19 पर क्वेश्चन नंबर 1 है तेनो अभ्यास करवाना छे। आना विषे आप समझूती है आगळना वीडियो में आप सीखी गया छे। तो चलो विद्यार्थी आपणे आ समझूती छे तेने जोई लईए, बराबर? सॉरी, जोई लीधी छे। हवे आज आप क्वेश्चन आंसर लखवानो प्रयत्न करीशुं। वॉट इज ही डूइंग, डूइंग एटले करवुं, के ते शुं करी रह्यो छे। तो आपणे जोईए के ते पाणी पी रह्यो छे, एटले शुं आवे? ड्रिंकिंग मिल्क, के ड्रिंकिंग मिल्क अथवा तो कई पण वस्तु पीवे छे एना अर्थ में छे। तो आपणे सेंटेन्स बनावीए जेमां आप्युं छे ही, एटले आपणे पहेला लखीशुं अहींया ही इज ड्रिंकिंग मिल्क। शुं लखीशुं? ड्रिंकिंग मिल्क। अहींया तमारे खास विद्यार्थीओ स्पेलिंग याद रखवाना जेथी करीने तमने आवड़ी जाए, એટલે કે ही इज ड्रिंकिंग मिल्क। तो बीजो सेंटेन्स छे, वॉट इज शी डूइंग, तेनी शुं करी रही छे। तो आपणे ने जोईए के वॉट इज शी डूइंग, तेनी शुं करी रही छे। तो के शी इज डांसिंग। शुं करे छे? डांसिंग, के तेनी नृत्य करी रही छे। आपणे पाछळना पेज ऊपर जोईए, वॉट इज ही डूइंग, ते शुं करी रह्यो छे? तो के बेटिंग। तो आपणे लखीशुं ही इज बेटिंग। शुं आवशे? ही इज अ बेटिंग। पछी एना पछी छे तो के वॉट इज शी डूइंग, तेणी शुं करी रही छे? तो के शी इज ईटिंग। तो आपणे लखीशुं शी इज ईटिंग, बराबर? એટલે કે તેણી ખાઈ રહી છે। પછી છે વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યું છે? તો કે હી ઇઝ અ રાઇટિંગ। શું આવશે? હી ઇઝ અ રાઇટિંગ। તે લખી રહ્યા છે। પછી છે વોટ ઇઝ શી ડુઈંગ, તેણે શું કરી રહ્યા છે? તો કે શી ઇઝ ક્લેપિંગ, તાળી પાડી રહ્યા છે એટલે ક્લેપિંગ। પછી આપ્યું છે કે વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યા છે? તો કે હી ઇઝ અ ડુઈંગ, સોરી, હી ઇઝ અ ફ્લાઇંગ અ કાઇટ। હી ઇઝ ફ્લાઇંગ અ કાઇટ, એટલે કે તે પતંગ ચગાવી રહ્યા છે। જો વિદ્યાર્થીઓ, મેં બધામાં અહીંયા પહેલો અક્ષર છે ત્યાં આપણે કેપિટલ કરવાનો, જેથી કરીને આપણો વ્યવસ્થિત નિયમ પ્રમાણે જવાબ લખી શકીએ આપણે, બરાબર? પછી છે વોટ ઇઝ શી ડુઈંગ, તેણી શું કરી રહી છે? તો કે શી ઇઝ ક્લોઝિંગ ધ વિન્ડો। આપણે લખીશું શી ઇઝ ક્લોઝિંગ ધ વિન્ડો, બરોબર? હવે આપણે આગળના પેજ ઉપર જોશું, વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે? તો કે રનિંગ, એટલે આપણે લખીશું હી ઇઝ રનિંગ। પછી આપણે જોઈએ કે વોટ શી ડુઈંગ, વોટ ઇઝ શી ડુઈંગ, તો કે સ્કીપિંગ કરે છે, એટલે આપણે લખીશું શી ઇઝ સ્કીપિંગ, બરોબર? વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે? તો આપણે જોઈએ તેમાં શું આપ્યું છે? તો કે ક્રાઇંગ, રડી રહ્યા છે, એટલે આપણે લખીશું હી ઇઝ ક્રાઇંગ, તે રડી રહ્યા છે। પછી આપ્યું છે વોટ ઇઝ શી ડુઈંગ, તે શું કરી રહ્યા છે? તો કે શી ઇઝ રાઇડિંગ અ બાયસિકલ, તેણી સાયકલની સવારી કરી રહી છે। બરોબર? પછી છે તો કે વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરે છે? તો કે હી ઇઝ સ્લીપિંગ। શું આવશે? સ્લીપિંગ। ને પછી છે, એટલે લાસ્ટ અહીંયા જોઈએ તો 14મું આપેલું છે, વોટ ઇઝ શી ડુઈંગ, તો કે શી ઇઝ સિટિંગ, તે બેસી રહી છે તેણી।
સમજાયું વિદ્યાર્થી? આ રીતે તો તમારે સેન્ટેન્સ લખવાના છે, બરોબર? હવે આપણે આગળ જોઈએ. વોટ ઇઝ હી ડુઈંગ, તે શું છે? તો કે હી ઇઝ મેકિંગ કાઇટ. તો આપણે લખીશું હી ઇઝ મેકિંગ કાઇટ, એટલે કે તે પતંગ બનાવી રહ્યા છે. પછી છે વોટ ઇઝ શી ડુઈંગ, તેણે શું કરી રહી છે? તો કે જમ્પિંગ. તો આપણે લખીશું શી ઇઝ જમ્પિંગ. પછી છે વોટ ઇઝ હી ડુઈંગ, તો આપણે એમાં લખીશું હી ઇઝ કેચિંગ ધ બોલ. પછી છે વોટ ઇઝ હી ડુઈંગ, તો કે હી ઇઝ ક્લિમ્બિંગ અ ટ્રી. અને છેલ્લે લાસ્ટ જોઈએ 1920, તો કે હુ ઇઝ શી ડુઈંગ, તો કે શી ઇઝ હોપિંગ, એટલે કે એક પગે કૂદવું. તો કે શી ઇઝ હોપિંગ. અને છેલ્લે લાસ્ટમાં આપ્યું છે શી ઇઝ ડુઈંગ, તો કે રીડિંગ અ બુક. તો કે શી ઇઝ રીડિંગ અ બુક. તો વિદ્યાર્થીઓ, આ રીતે તમારે એક પ્રશ્ન લખવાના અને જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો, જેથી કરીને તમને આવડી જાય. તો આજ માટે એટલું, બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું.